સુપ્રભાતમ દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહે છે. દોસ્તો, આજે ઉપક્રમનો 961મો આ એપિસોડ આપ સૌ દોસ્તોને અર્પણ કરતા ખરેખર ખૂબ જ હું આનંદ અનુભવી રહ્યો છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહે છે આજે ઉપક્રમનો 961મો એપિસોડ. દોસ્તો, દર રવિવારે આ જ ચેનલ દ્વારા, એટલે કે એજ્યુકેશન ટચ નામની આ ચેનલ દ્વારા, દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો વિડીયો પણ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આજે તાજેતરની ઘટનાઓનો જે વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે, આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, વધુમાં વધુ આ વિડીયો, એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો, વધુમાં વધુ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો અને આપ પણ આ શુભ કાર્યના યશદાતા બનશો એવી હું આપની પાસે પણ અપેક્ષા રાખું છું. દોસ્તો, બંને ઉપક્રમ રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ અને દર રવિવારે કરંટ અફેર્સ, દોસ્તો આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અગર જિંદગી મેં હિંમત નહીં હે તો પ્રતિષ્ઠા નહીં, અગર જિંદગી મેં હિંમત નહીં હે તો પ્રતિષ્ઠા નહીં, અગર વિરોધી નહીં તો પ્રગતિ નહીં. દોસ્તો, ખૂબ સરસ મજાનો સુવિચાર, અગર જિંદગીમાં હિંમત નહીં હે તો પ્રતિષ્ઠા નહીં, અગર વિરોધી નહીં હે તો પ્રગતિ નહીં, તમારી પ્રગતિ કોઈ દિવસ થતી નથી. જ્યારે જ્યારે વિરોધ તમારો વધતો જાય છે ત્યારે સમજો તમારી પ્રગતિ આગળ આગળ જતી રહે છે, અને જ્યાં લગી જિંદગીમાં તમે હિંમત નહીં કરો ત્યાં સુધી તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે નહીં. એટલે દોસ્તો, આ બંને વસ્તુ કોન્ટ્રાસ્ટ છે, કે હિંમત હોય તો જ પ્રતિષ્ઠા હોય અને વિરોધી હશે તો જ હંમેશા પ્રગતિ થશે. સમાજનો એ નિયમ છે, સમાજની એ તાસીર છે, જેમ જેમ વ્યક્તિ આગળ વધતો જશે એમ એમ એના વિરોધીઓનો પણ પ્રમાણ વધતું જશે, ત્યારે સમજો કે તમે આગળ વધતા રહો છો. દોસ્તો, આવા સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસની વાત કરીએ. તો મિત્રો, આપણે જે ભણી રહ્યા છે એ અંગ્રેજી વ્યાકરણનું સૌથી અગત્યનું ચેપ્ટર છે દોસ્તો, અને એ છે દોસ્તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, દોસ્તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની અંદર જેને આપણે ગુજરાતીમાં કર્તરી અને કર્મણી તરીકે ઓળખીએ છીએ, કર્તરી અને કર્મણી રચના તરીકે ઓળખીએ છીએ, જેમાં કર્તા મુખ્ય સ્થાન ઉપર હશે એ કર્તરી રચના, જેમાં કર્મ મુખ્ય સ્થાન ઉપર હશે એ કર્મણી રચના, આવી રીતે આપણે ઓળખીએ છીએ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. દોસ્તો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આપણે ભણીએ ત્યારે આપણે આ ચેપ્ટરની અંદર સૌથી પ્રથમ આપણે સાદા વાક્યો તમામ કાળના, સાદા વર્તમાન કાળથી લઈ પૂર્ણ ભવિષ્યકાળ સુધી નવે નવ કાળના વાક્યોને જોયા છે. ત્યાર પછી મોડલ અક્ઝરરીના જે શબ્દો હતા એ મોડલ અક્ઝરરીઝવાળા શબ્દોના આપણે એક્ટિવમાંથી પેસિવમાં વાક્યો કેમ થાય એ. દોસ્તો, અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ પ્રશ્નાર્થ વાક્યો હોય, પ્રશ્નાર્થ વાક્યો, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય. તો ઇન્ટરોગેટિવમાં પછી આપણે સાદો વર્તમાન કાળ હોય, ઇન્ટરોગેટિવ હોય અને પછી કાળ કયો હોય, સાદો વર્તમાન કાળ, એના વિશે આપણે ભણીએ છીએ કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય અને પ્રશ્નાર્થવાળું વાક્ય હોય તો શું થશે. દાખલા તરીકે ગઈકાલે આપણે જે એક્ઝામ્પલ લીધું હતું એની ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે હું, ગઈકાલનું વાક્ય છે હું રાઇટ્સ અ લેટર. દોસ્તો, આ વાક્ય ગઈકાલનું, હું રાઇટ્સ અ લેટર પ્રશ્નાર્થ વાક્ય છે અને રાઇટ્સ શબ્દ અહીંયા છે, એટલે આ ચોખ્ખું આપણને સાદો વર્તમાન કાળ બતાવે છે. એનું પેસિવ વોઇસ આપણે કેવી રીતે કરીશું દોસ્તો, જરાક જોઈ લઈએ. બાય હુમ, બાય હુમ ઇઝ અ લેટર રિટન, અને અહીંયા છે પ્રશ્નાર્થ ચિહ્ન. બાય હુમ ઇઝ અ લેટર રિટન. દોસ્તો, હવે આપણે કોઈ અલગ ક્રિયાપદથી આ વાક્યને જોઈએ. તો દાખલા તરીકે આપણે લઈએ હુ
draws, who draws a picture? दाख तरीके आपड़े आव वाक्य लिए, आगे कल वाक्य तू, who writes a letter, by whom is a letter written? हवे आपड़े आ वाक्य नो पैसिव वॉइस करिए, तो अहियां पण तमे जो हु थी शुरू थयो छे प्रश्नार्थ, एटले आपणे एनो पेसिव वॉइस बाय हुम, कोना द्वारा, बाय हुम कोना द्वारा, एवो अहियां आपणो प्रश्नार्थ शुरू थशे। बाय हुम इज अ, अहियां लेटर हतो तो आपणे शुं करशुं, पिक्चर, पिक्चर ड्रॉन, अहिया राइट्स रिटन, ड्रोज ड्रॉन, ड्रोज ड्रॉन क्रियापद नु भूतकृत, अहिया हु राइट्स अ लेटर, बाय हुम इज अ लेटर रिटन, हु राइट्स अ लेटर, बाय हुम इज अ लेटर रिटन, अहिया हु ड्रोज अ पिक्चर, बाय हुम is a picture drawn, by whom is a picture drawn? दोस्तों आ बन्ने वस्तु तमे बराबर जोई शको छो। मित्रों फरी एक वार दोस्तों आ वाक्य चार थी पांच वार जोशो तो चोक्कसपणे तमने आ वाक्य आवडी जशे, तेमां कोई शंका के संदेह छे नहीं। मित्रों फरी एक वार आप सौ मित्रों ने खास विनंती छे के आ वीडियो चार थी पांच वार जोशो तो एक्टिव माथी पेसी मां प्रश्नार्थ वाक्य होय अने पाछो सादो वर्तमान काळ होय तो ए वाक्यने पेसिवमां केम फेरवू ए आना पर तमे बराबर समझी शकशो, तमे जोई शकशो। मित्रो एटला माटे खास आप सौ मित्रोने विनंती करू छू कि आ वीडियो चार थी पांच वार अवश्य निहाळशो तो आ वाक्य पर तमने आवडी जशे, एमां कोई शंका के संदेह नथी। दोस्तों एक्टिव पेसिव खूब ज अगत्यनुं चेप्टर छे, एक्टिवमांथी पेसिवमां वाक्यने केम बदलवा ये आपणे सतत आ वीडियो जोईशुं तो आपणने आवडी जशे। मित्रों फरी एक वार आप सौ मित्रोने खास विनंती छे के एज्युकेशन टच नामनी आपणी जे यूट्यूब चेनल छे आ यूट्यूब चेनलने वधुमां वधु सब्सक्राइब करशो अने वधुमां वधु सब्सक्राइब करावशो तो मने पण सविशेष आनंद थशे। दोस्तों एज्युकेशन टच नामनी यूट्यूब चेनल वधुमां वधु सब्सक्राइब करी मने पण प्रोत्साहन पूरु पाडवा आप सौ मित्रोने खास नम्र विनंती छे। दोस्तों दर रविवार अहींयाथी जे करंट अफेयर्सनो जे वीडियो तैयार थाय छे ए वीडियो पण वधु वधु स्पर्धात्मक परीक्षानी जे विद्यार्थीओ तैयारी कर्या छे एवा विद्यार्थीओ सुधी पहोंचाडी आप पण आ यज्ञ कार्यना सहभागी बनशो एवं आपनी पासे अपेक्षा राखू छू। मित्रों मित्रों फरी एक वार वधु वधु चेनलने सब्सक्राइब करशो अने करावशो एवी विनंती साथे भारत माता की जय।